ભાજપ દ્વારા એક વર્ષની ધામધૂમથી કરાઈ રહેલી ઉજવણીના વિરોધમાં કોંગ્રેસે પ્રજાનું તહોમતનામું લઈ સાંસદના ઘરે ઘરે જઈ વિરોધ કરે તે પહેલા જ પોલીસે જઈ રહેલા કોંગ્રેસીઓની અટકાયત કરી હતી। ભાજપ દ્વારા મોદી સરકારના એક વર્ષની ઉજવણી ધામધૂમથી કરાઈ રહી છે અને મોદી સરકારે કરેલી કામગીરીઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે, ત્યારે કોંગ્રેસે તેનો વિરોધ કરી ભાજપ અને મોદી સરકાર દ્વારા ખોટી રીતે પ્રચાર કરાતો હોવાનો અને મોદી સરકાર દ્વારા લોકોને બતાવેલા સપના પણ પૂરા કરાયા નથી, સાથે 56 છાતી વાળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 56 વાયદા પણ પૂરા કર્યા નથી અને પેટ્રોલ ડીઝલ સહિતના ભાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પ્રજાનો તહોમતનામું લઈ કોંગ્રેસ દ્વારા આજ રોજ તમામ સાંસદોના ઘરે ઘેરાવ કર્યો હતો, જેમાં સુરતના સાંસદ દર્શના જરદોશના ઘરે પણ મનપાના વિપક્ષી નેતા ભૂપેન્દ્ર સોલંકીની આગેવાનીમાં તહોમતનામું લઈ જઈ રહેલા કોંગ્રેસના 8 પોલીસે અટકાયત કરી હતી। તો નવસારીના સાંસદ સી આર પાટીલના ઘરે વિરોધ કરવા અને તહોમતનામું આપવા જઈ રહેલા કોંગ્રેસીઓની ખડોદરા પોલીસે અટકાયત કરી હતી અને તમામને ખડોદરા પોલીસ મથકે લઈ જઈ બેસાડી દેવામાં આવ્યા હતા, જેથી કોંગ્રેસીઓએ પોલીસ પર ભાજપ માટે કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો। કેન્દ્રની ભાજપ સરકાર અને ભાજપ પક્ષ લોકસભાની ચૂંટણી પહેલા આ દેશની પ્રજાને ગુમરાહ કરી ખોટા અને પોકળ વચનો આપી સત્તા પર બેઠા પછી લોકોને ભૂલી ગયા છે, પ્રજાને ભૂલી ગયા છે। નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું આ દેશની પ્રજાને કે સત્તા પર આવીશું તો અમે 100 દિવસમાં કાળું નાણું પાછી લાવીશું। આજ દિન સુધી 1 રૂપિયો નરેન્દ્ર મોદી પાછો લાવી શક્યા નથી, એ મોટામાં મોટી એમની નિષ્ફળતા છે। આ ઉપરાંત જે ખેડૂતોની આત્મહત્યા છે, ખેડૂતોને જે રીતે ભાવ મળતા નથી, ખેડૂત વિરોધી કાયદો બનાવ્યો છે, એનો પણ કોંગ્રેસ પક્ષ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે અને એ વિરોધને કારણે આજે આજના ખેડૂતો આ ભાજપની સમસ્યાને કારણે આત્મહત્યા કરી રહ્યા છે। આજે કામદાર હોય, વિદ્યાર્થી હોય, ખેત મજૂરો હોય, તમામે તમામ મુશ્કેલીમાં જીવી રહ્યા છે અને ખાસ કરીને ચીન અને પાકિસ્તાન માટે નરેન્દ્રભાઈ કહેતા હતા કે આપણે 1 માથું કાપશે તો આપણે 10 બધા કાપીને લાવીશું। આ સુધી નરેન્દ્રભાઈ 1 પણ માથું કાપ્યું નથી। નરેન્દ્ર મોદીના શાસનમાં કેટલાય સૈનિકોના જાન ગયા છે, શહીદ થયા છે, બલિદાન થયા છે। આ નરેન્દ્ર મોદીએ ચીન અને પાકિસ્તાન સાથે ગુડી ગુડી વાતો કરીને જે રીતે આ દેશનું રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મૂકી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। આજનો કાર્યક્રમ શું છે? આજનો કાર્યક્રમ કોને આવડે આપો છો? સાથોસાથ આ જે ભાજપની નિષ્ફળતા છે એના માટે ભાજપના સંસદ સભ્યને પ્રજાનું તોમતનામું આપવા જઈ રહ્યા છે કે નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા પછી દેશમાં ઓછા રહે છે અને વિદેશમાં 1 વર્ષમાં 18 દેશોના પ્રવાસ કરીને લોકોના પૈસે તાકડતીના જલસા કરી રહ્યા છે। ખરેખર તો નરેન્દ્ર મોદીને શોધવાની જરૂર છે, કાળું નાણું તો આવતા આવશે પણ નરેન્દ્ર મોદીને પહેલા વિદેશમાંથી શોધીને લાવવાની જરૂર છે। સંસદ ચાલતું હોવા છતાં પણ વિદેશ જઈને વડાપ્રધાન જે રીતે ભારતની ટીકા કરે છે, ભારત દેશની ટીકા કરે છે, એ કોઈ વડાપ્રધાન પદને શોભે એવું નથી। જમીન સંપાદનનો કાયદો હોય કે ખેડૂત ભૂમિગ્રહણનો કાયદો હોય, એ તમામ કાયદામાં આ દેશની પ્રજાને મુશ્કેલી પડી છે। પેટ્રોલના ભાવ, શાકભાજીના ભાવ, અનાજના ભાવ તમામમાં લોકોને મુશ્કેલી પડી રહી છે। આ તમામ કામો માટેનો વિરોધ કરવા આ પ્રજાનું તોમતનામું અમે લઈને આવ્યા છીએ અને એ તોમતનામું સંસદ સભ્ય ભાજપના દર્શાબેન જરદોશના ઘરે જઈને અમે લગાવવાના છીએ। જો રૂબરૂ મળશે તો રૂબરૂ આપીશું, પણ અમારો વિરોધ પ્રદેશ કરવા માટે આજે અમે ભેગા થયા છીએ। તો એક તરફ ભાજપ દ્વારા ઉજવણી કરાઈ રહી છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપને ઘેરાવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં કોંગ્રેસે રાજ્યભરના સાંસદોના ઘરે જઈ તહોમતનામું આપવાની કાર્યક્રમ યોજ્યો હતો, પરંતુ પોલીસે કોંગ્રેસીઓના મનસૂબો ફોક કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।